अरे राजा बड़िया दिखली तो तुमने बड़ा भी शुको राजन माटे साथे मेरी भोजन बिठा करो अरे राजवीर जमाला आज जमवानी वात तो एक बाजू रही पर आज तने बे सवाल पूछो छो जे वात होई ते सत्य वात करजे राजवीर जमाला पूछो राजन अरे राजवीर जमाला आज दिखली उड़ावता आज दिखली उड़ावता अन्न बता आंसू तारी आंखों में केम आवी रिया छे राजन अरे राजन लेवो ते कयो बाप होई दिकरी वड़ावता जेमनी आंखों में आंसू ना आवे राजन अरे राजवीर जमाल वात तो तारी सत्य छे पर आज तारी आंखों में कोई बीजी प्रकार ना आंसू देखा रिया छे राजवीर जमाल माटे राजवीर जमाल आज तारा संतान इधर दिकरा कला अने दिकरी उगली छे राजवीर तो संतान नी बात करता होय ने तो दिकरी मारे आंगणिया तन तन रमे छे राजन दिकरो मारे एक पण नथी अरे खमोश राजवीर जमाल जो मने हावी खबर होत કે તારે સંતાનની અંદર એક પણ પુત્ર નથી મારા પુત્ર પર આપની જનતાના આંગણા સુધી ન આવત રાજવી જમાલા ના રાજવી આવું ના બોલો સાથે બે ભોજન મીઠા કરો રાજન સાથે બે ભોજન મીઠા કરો અરે નહીં રાજવી જમાલા તને હદી ખબર ન હોય કે આ પિંગલા ગણના રાજા પઠિયારને કેવા આકરા નિયમો છે આજ તે નિયમો ભવાનીની કૃપાથી ઢૂંઢતા ઢૂંઢતા રહી ગયા છે રાજવી જમાલા માટે રાજવી જમાલા આજે હું કહું आज कान खोली ने तो सांभरी ले जाए कहो राजवी ए जे बड़ी आ रहा ए कहने आज मला साहबा डोरिया ये करी दवा मना दिलनानी बा पटियाला जमा तो ना जिया नहीं राजवी आओ ना बोलो साथे में भोजन मीठा करो राजवी खामोश ए यना मणि करू तर यगरा मजिया आना करनो राजपूत जमा तो ना जिया ए जिया ने सवार ये नथी तारे घोड़ी लानो खेलवना ये धीरे ये करीने पापी तू तो वजी यो के वाया नहीं राजवी आओ ना बोलो सर पे भोजन मीठा करो राजवी अरे राजी ये मोल खामोश ये जी आज दी करी यो ये दी तेरे ये नथा ખબર પડી આજ તારા રાજા જેવડા ટુકડા કરી આજ મારા ગઠના કાંકરે રડકાડી દઈશ રાજવી અજમાલ રાજવી તો જતા જતા તમે પણ સાંભળતા જાઓ જ્યાં સુધી મારે ઘર પુત્ર થી પાણ ના બધાય ને રાજન ત્યાં સુધી મારે ફિંગર કટના દરવાજો આકરાજ છે રાજવી અરે રાજવી અજમાલ અત્યારે તો મારા પુત્ર પ્રતાપની જાન રણમાં ભૂગી છે કદાચ તારે વેર મારું હોય તો જે મારા પિંગલ કન્યા પાદર જય માં ભવાની અરે વીરા પરદા રાજમાંથી તમારા વાતો શીખ બોલાવો જેની આજ પર દાન બોલાવે રાજમાતા Thank you.
મેરા પ્રધાન અત્યારે રાજદરબાર ની અંદર રાજમાતાને યાદ કરવાનું કારણ શું હોય બેટા? અરે હા માતાજી, કામ તો આજ મહારાજને છે. સ્વામિનાથના શરણોની અંદર સતમીનારદીના લાખ લાખ વંદન છે ભરાનાથ. કહો, કક્ષ ની અંદર રાણીને યાદ કરવાનું કારણ શું હોય? હા સદૈ, તમારા કહેવા મુજબ આપણી દીકરી સગુણ અમે સોરસો શાસ્ત્ર બનાવી સતૈ માટે લીધેલા વસ્ત્રને યાદ કરો. હવે મને ખુશીથી વંજાવાની રજા આપો સતૈ, વંજાવાની રજા આપો. હના, કદાક્ષ ભગવાનનું ભજન કરવું હોય ને તો રાજમહેલના ખૂણાની અંદર બેહીને પણ કરી શકાય. બગડા ભટકવાની જરૂર નથી. ના, આપી હઠું મેલી દો, આવી જીધું મેલી દો. વન તમને હું આજે નહીં જવા દઉં, કાલે પણ નહીં જવા દઉં. ના સદય, હવે આવા કાલાવાલા ના કરો. ખુશીથી મને વંજાવાની રજા આપો સદય. હા ના, વચન દીધા છે ને એટલે લાચાર છે, વન જવાની જરૂર જ આપીશ. કહેવતની અંદર કહેવાય છે, રાજા થઈ ભગવાન ની ભક્તિ કરાયને માટે જર્મની જામા કેસરી કે વાઘા રેશમી નો માલ માતાના મંગટમ ને ખોડે હરપત કરીને ભીમા ડગલા કાશીશ ના હસણે માંડો ના હે યાજ માથાનો મુગટ સતી તમને સોપો
મંદિર તો આવી ગયા હે, અમારે ભક્તિ કરવી ના હે આપણે. આપણે બે ને ભક્તિ ના કરવી ના હે કે એને ભક્તિ કરવી ના? પેલા એને ધૂન ગાવી ના હે. ધૂન મે ગાવી ના, તોતડી ના તારે નહી ગાવી ના. આવડે હે ધૂન કે ગાતા? હું બધું ગાય. એકાદી લગાવો જો જિંદગી. હા હે ગુરુજી ના નામ ની હો મારા છેડો કુમા. ગુરુ મહારાજ, એ પૂજારી મહારાજ, કોક આવતી ના તો મેં જાવતી ના હું કે તું જાવતી ના હે? તું જાતી ના હે. એને શું કેવાના હે? કેવાના શું હે? તારે મને પૂછવાના હે એમ નહી, કદા શિયાળો હે માસીર ભાઈ અડદિયા લઈને આવ્યો હોય તો. આ હા, ભૂખ ના પેટ નો જાતો તો આવું કા પૂછ કોણ હે? હે તમે કોણ હો? તમે કોણ છો? અમે એ જ હતા. એ કોણ હતા ને કોણ છો? ઓલા બેઠા એ ગુરુ અને અમે સેલા. તમે સેલા છો? હા અમે સેલા. તો મારે તમારું કઈ? અરે છેલા નહીં તો. અરે ચેલા ચેલા. હા તો મારે તમારું કઈ કામ નથી તો. તમારે ગુરુ ને અહીં બોલાવો. કેમ નહીં આવે? તમારે નથી મેળે લેવો, હું લાવીશ. બોલે આ ગુરુજી તમારા ઓળખીતા હે. બોલો ભક્તરાજ. ગુરુ મહારાજ, સામે મંદિર દેખાય, મંદિર છે ને દેખાય છે? મંદિર અમારા બાપનું છે. મંદિર ભલે તમારા બાપનું હોય પણ એમાં મૂર્તિ તો હોય છે ને. જો મંદિર બાપનું હોય તો મૂર્તિ માની જ હોવી જોઈએ. ખોટી વાત, નકર માથાકૂટ થઈ જાય. નો થાય એવું હોય. તમારા ચેલાને કયો જોઈ આવે છે એની મૂર્તિ છે? હલ ચલકીના દેખ કે આવીના મૂર્તિ કિસકા હે? દેખવા જાવું ઈ દીકરા ને કહી દો ને કોનું કામ ઓનલાઈન બદલી જાહે. ના દેખ કે આવીના જલ્દી જવી ના, તે તારા બાપ મોજડી પહેરે ને ગુરુજી ઠરતી ના હે પગના તરિયા. જટાવારા ની મંદિર હે, મૂર્તિ જટાવારા બેઠા હે. અહીંયા ફોણવારા, ફોણવારા શંકરભાઈ ના મંદિર હે. ગુરુ મહારાજ, જો વડાનાથ નું મંદિર હોય તો મારે એની સેવા ને પૂજા કરવી છે. અમે હું અહીંયા ભવાડા કરી ના? ગુરુ મહારાજ, તમે એની પૂજા જ કરો છો. મારે ભક્તિ કરવી છે. ભક્તિ? તમારી ભક્તિ સમરા કાઢી જાય કોકના ટાઢિયા ભાગી નાખે. ભક્તિ કરવી? હા ગુરુ મહારાજ. આટલા ખાટા ખાટા ગદ્દાથી ના ખાના કેટલી કાઢ્યા હતા?
ગુરુ મહારાજ એને હનાન નો કહેવાય, સ્નાન કહેવાય. અમારી ભાષામાં હનાન કહે. કેમ એમ કહે? એમ જ કહે. એવું છે ગુરુ મહારાજ, હું જંગલ જંગલ ભટકતો આવું છું, ટીપુ પાણી પણ પૂયા મેળવું નથી, તો સ્નાન કરવા ક્યાં જવું? એ અમારો પ્રશ્ન નથી, તમારો પ્રશ્ન. એવું છે. સરસ્વતી જાય, ગોદાવરી જાય, એ નદી બોલતો જા, નદી ડોહા જમનામાં નથી આવશે તો આપડે કઈ લાઈન લેવાની થાય? આપડે ભાગવાની લાઈન. એટલે નદી બોલતો જા, આમ ગંગા, આમ જમના, આમ ગોદાવરી અને આમ સરસ્વતી નદી. હા, ગામડામાં બોલી જાવ ને, ઈચ્છા પડે ને. હા પૂજારી મહારાજ, ના ડાયરેક્ટ તપમાં બેસી જાજો. ભલે લ્યો. અને મઢી માં તૈ હમાવું ને, એટલે હું એક બાજુ બેઠો. હા, એવી ખડ ખડ વહેતી એક અંગારે એમાં સ્નાન કરે યજમાન.